ગુરુદેવનું સપનું સજાવશો સજાવશો, કે નવયુગ લાવીને રહીશો. ચંદ્રાબા રાઠોડ, પુષ્પવંત સંસ્કાર, ગર્ભોત્સવ સંસ્કાર વિશેની હવે વાત લઈને આવી રહ્યા. પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદ્ય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં મંચસ્થ મહાનુભાવો, શક્તિ સ્વરૂપ બહેનો, દેવતુલ્ય ભાઈઓ, આવો ઘડીએ સંસ્કારવાન ભેટી. ગર્ભ ઉત્સવ સંસ્કાર જે આજનો વિષય, વિષય બહુ મોટો છે, જેમાં આમ ટૂંકમાં વાત થાય એમ નથી, અને સિંહરીનો વડ ચડે ગયો છે એટલે સમય બહુ ટૂંકો છે ને તમે થાકા છો, ખૂબ થાકી ગયા છો, પણ બસ થોડા મહત્વના પોઈન્ટ કહી અને હું મૂકી દઈશ. કારણ કે મારે તમારા ગામ સુધી આવવું છે, તમારી શેરી સુધી આવવું છે, અને હું તમને વિસ્તારથી ત્યાં બતાવીશ. તમારા જ આંગણામાં, તમારા ગામના ચોરામાં ચિત્ર સહિત બધું બતાવવું છે, એટલે લાંબુ નથી, 15 મિનિટમાં 10 મિનિટમાં પૂરું કરવાનું છે. આવો ઘડીએ સંસ્કારવાન પેઢી. વ્યક્તિત્વનો વિકાસ 4 તબક્કામાં છે. પરમ પૂજ્ય ગુરુદેવ કહી ગયા છે, માતાનો ગર્ભ, પરિવારનો ખોડો, રમતગમતનું મેદાન અને ગુરુકુળ ચોથું. 4 તબક્કા જ્યારે એક નાના એવા ગર્ભસ્થ બાળકને મળી જાય છે ત્યારે એનું પૂરું વ્યક્તિત્વનો વિકાસ થાય છે. પણ જ્યાં 50 રહે છે ત્યાં વ્યક્તિત્વનો 50 રહે છે. એમાં સૌથી પહેલા મહત્વનો ગાળો એટલે પેલ વેલો જે બનવાનું છે એનો પાયો એટલે માતાનો ગર્ભ. મકાન બનાવવાનું છે, પ્લાનિંગ બધું છે, નકશાના આવી ગયા છે, પણ મહત્વની વાત તો કે મકાનનો પાયો. જો એમાં ચૂક થઈ ગઈ તો, જો એમાં ભૂલ થઈ ગઈ તો જેટલા લાખો રૂપિયા નાખવા છે એની સલામતી નથી. જે નિડરતાપૂર્વક રહેવું છે એમાં એ નહીં રહી શકે, કારણ કે ભૂલ થઈ ગઈ, કચાશ થઈ ગઈ, પાયો કાચો રહી ગયો, ઉપલું બધું જ કાચું રહી ગયું, ખબર નથી ક્યારે શું થાય. તો હવેની જે પેઢી અત્યાર સુધી થયું, ભલે ગડબડ થઈ, હવે બધું થઈ ગયું છે, આપણને બધાને ખબર છે, એ પાછું વળીને જ જોવું આપણે. પણ હવે જે નવી પેઢી આવી રહી છે એને આપણે શું બનાવશું? શું હજી માતાઓને એ જ વિચાર હશે કે મારું શરીરથી સરસ બાળક, તંદુરસ્ત બાળક, રૂપાળું બાળક, વાકડિયા વાળું બાળક? નહીં, એટલું જ નથી, એ પૂરતું નથી. તો એમ ન માનો કે એ બાળક તમારું સ્વસ્થ છે, એ પૂરેપૂરું બાળક નથી, એનો વિકાસ પૂરો નથી થયો. જ્યાં સુધી એના ત્રણેય શરીરના વિકાસ પ્રત્યે માતા જાગૃત નહીં બને, કે શરીરથી સ્વસ્થ, મનથી સંતુલિત અને અંતઃકરણથી, હૃદયથી ભાવનાત્મક, જો આ ત્રણેય પાસા નહીં હોય તો પાછી એની સમસ્યા તમારી સામે, ચાહે પરિવાર કે સમાજ અને દેશ પાસે સમસ્યા, સમસ્યાને સમસ્યા. પણ જો ત્રણેય શરીરથી તમે સ્વસ્થ બાળક માગો છો તો તમારે શું કરવું પડશે? માતાઓને શું કરવું પડશે? એના ક્લાસ શરૂ થઈ ગયા છે, એક એક પોઈન્ટ ઉપર એના ક્લાસ શરૂ થઈ ગયા છે. એની માટે એક અભિયાન, એક આંદોલન શરૂ થઈ ગયું છે. કારણ કે હમણાં જ કીધું, દીનાબેન અને દિનેશભાઈ, મહાન આત્માઓને આવવાનો સમય થઈ ગયો છે. કેદુના પુષવન કરતા હતા, ક્યારથી આ બધી ચર્ચાઓ હાલતી હતી, પણ હવેનો સમય બદલી ગયો છે, જેની અંદર એટલું વિશાળ અભિયાન કે માતાઓ જાગૃત પણ થઈ ગઈ છે. માતાઓ વલખા મારે છે, અમને કયો, અમને શીખડાવો, અમે કરવા માગીએ છીએ. જે 24 તારીખની અમારી પોતાની શિબિર જામનગરની, જેમાં આખો હોલ ભરેલો છે, 50 બહેનો આવે છે, 50 એના પોતાના સગા છે, કોઈ એક વ્યક્તિ ભેગા, પતિદેવ કે સાસુ જેઠાણી, બધા આવીને 2 કલાકના ક્લાસમાં ખૂબ શીખીને જાય છે અને ખૂબ આનંદ આવે છે. માતા જાગૃત થઈ ગઈ છે. એનું એ જ કારણ છે કે જાગૃત એટલે થઈ છે કે ગર્ભમાં મહાન આત્માઓ આવી ગયા છે, માતાને જંપવા દેતા નથી અને માતાઓ પહોંચે છે. આની પર ભાર મૂકજો બહેનો. એટલે મારે તમારા ગામ સુધી આવવું છે, મારે પૂર્ણ વિડીયો સહિત કે છે ને પ્રોજેક્ટર દ્વારા તમને ચિત્ર બતાવવું છે. કહી તો બહુ દીધું, વાતો બહુ કરી લીધી અને સાંભળી ઘણું બધું લીધું, પણ ચિત્ર નથી જોયું. તમે ચિત્ર જ નથી જોયું કે માતા રડી રહી છે તો બાળકની હાલત તો જુઓ, તમને દેખાતી નથી. સોનોગ્રાફી આવી ગઈ છતાં દેખાતી નથી. આ પહેલાંની માતાઓને નહોતું દેખાતું, સોનોગ્રાફી નહોતી, આટલી સગવડ નહોતી. માતા સીતા પાસે સગવડ નહોતી કે શંકુતલા પાસે નહોતી, પણ વગર સગવડે પણ લવકુશ આવ્યા, વગર સગવડે પણ ભરતને આપીને નામ ભારત કર્યું ભારતનું. તો વિચાર કરો, એ માતાઓ આજ આટલી સગવડ છતાં માતા જાગૃત કેમ ન બને? અને અમે ચિત્ર બતાવી રહ્યા છીએ કે ડૉક્ટર તો તમે સોનોગ્રાફી બતાવશો, તમારા બાળકના અંગો એવું બતાવશે, પણ અહીંયા એ બતાવે છે માતાનો ગુસ્સો, કે માતા અતિ ગુસ્સો કરી લીધો અથવા પતિ પત્ની ઝઘડો કરી રહ્યા છે બંને જણા, અને એનો અવાજ વધી ગયો અને સીધા બાળકને કેવી રીતના અસર થઈ ગઈ, સીધી અસર થાય છે. અને બાળકની હાલત જુઓ, એનો ચહેરો જુઓ, તરત તમને ખબર પડશે કે બાળક એકદમ મુરઝાઈ ગયું તરત ને તરત. અને એક જ વખત જ્યારે ગુસ્સો માતા કરી દે, 24 કલાક બાળક પોતાની પ્રગતિમાં તરત પાછળ રહી ગયું. હવે એને કવર કરવું પડશે 24 કલાક બીજા બાળક કરતાં, ત્યાં તો પાછો ગુસ્સો આવી ગયો, વળી 24 કલાક પાછળ, તો શું થશે બાળકનું? પાછું કેવી રીતના કવર કરશે?
એટલે મેં તમને જાગૃત કરીએ છીએ અમે ક્લાસ લઈને કે તમારે જાગૃતિથી તમારા 9 મહિના કાઢવા પડશે. કારણ કે માતાના જીવનમાં પણ જ્યારે ગર્ભમાં જીવ આવી ગયો જીવાત્મા, ત્યારે એક નવી જીવનની યાત્રા માતાના માધ્યમથી શરૂ કરશે. શું જીવનરૂપી યાત્રાથી મોટી યાત્રા દુનિયામાં કોઈ છે? શું અમરનાથની યાત્રા મોટી છે? શ્રીનાથજીની યાત્રા મોટી છે? દ્વારકા દિવસની યાત્રા મોટી છે? રામેશ્વરની કે જીવનરૂપી યાત્રા? મહત્વ કોનું? કિંમતીમાં કિંમતી શું? મહત્વનું શું? જીવનરૂપી યાત્રા. જો એક વાર ગોઠવાઈ ગઈ તો જીવન પર્યંત અંતિમ શ્વાસ સુધી જોવી જીવ આત્મા કેટલી ખુશી ખુશી પોતાના જીવનને પૂરું કરીને કેટલાને સુખ સગવડ શાંતિ કેટલું બધું આપીને ઈચ્છાશે, ત્યારે એની આખી જીવન યાત્રા સફળ થઈ ગઈ. ચાહે એને કોઈ પણ યાત્રા નથી થઈ ગઈ તો કોઈ વાંધો નથી, નથી અમારા યા તો કોઈ વાંધો નથી, પણ એને જીવનને જાણી લીધું. પણ જીવનને ટચ કરવા વાળું કોઈ હોય તો માતા. કારણ કે એક નાળના માધ્યમથી એક એવું જોડાણ બાળક સાથે થયું છે માતાનું કે અપેક્ષા બાળક માતા પાસે રાખે છે. એટલે સૌ શિક્ષક બરાબર એક માતા. સંસ્કાર માતાને આપવા પડશે, જાગૃત માતાને બનવું પડશે. પિતા તો સાધન દેશે તમને, કોઈ પણ વસ્તુ માગશો ગમે એવી મજૂરી કરીને પણ રાત જાગીને સાધન તો પિતા લઈ આવશે, પણ સંસ્કાર પિતા નહીં આપી શકે, એ તો માતાએ જ આપવા પડશે. એના સિવાય છૂટકો નથી બહેનો. એટલે જાગૃત થાવ તમે. માતા પ્રત્યે જાગૃત એકલી માતા ન બને, પણ એટલો સમાન અધિકાર જે પિતાનો છે, જે પિતા બનવા માટે જાય છે, એ પણ એટલા જ જાગૃત બને. અને જેનો વંશ આગળ વધી રહ્યો છે એ કુટુંબ પરિવારના સાસુ હોય, જેઠાણી હોય કે એના નણંદ હોય, એ પણ પરિવારના સભ્યો એટલા જ જાગૃત બને. કારણ કે માતા અત્યારે ઉત્સવ ઉજવી રહી છે. ગુરુજન કહે છે કે માતાના ગર્ભમાં જ્યારે શિશુ આવી ગયું એનાથી મોટો કયો ઉત્સવ છે? કારણ કે કેટલી મોટી કલાકાર છે માતા. માતો માટીનો લંડો કુંભારના હાથમાં આવી જાય તો માછડા ઉપર ચડાવીને ઘાટ ઘડીને નિંબાડામાં પકવીને બહાર આપી દેશે ટૂંકા સાધનોમાં એ કુંભાર. એના પછી કારણ કે સંસ્કાર એટલે અણઘડને સુખડ બનાવવાની પ્રક્રિયા, માટીના લોંડાની કિંમત નહોતી, પણ થોડીક એમાંથી પ્રક્રિયા થઈ ગઈ તો કુંભારની નજર પડી ગઈ તો એ માટીને ફેંકશે નહીં, એની પર ચાલશે નહીં, એને કચડશે નહીં, પગથી લત નહીં મારે, હાથમાં લેશે, ખાંડશે, ચારશે, પાણી નાખશે, ગૂંજશે, ભીનું કરશે, માછડે ચડાવશે, ઘાટ ખડશે, ટપલા પડશે, રંગ રોગન થશે અને સીધું નિંબાળામાં પાકી ટન કરતું બહાર આવી જશે. અને એની કિંમત અણઘડ પથ્થર પડ્યો છે કોઈ નથી જોતું, એની કિંમત નથી. પણ કલાકાર જો એક થોડી છીણી અને હથોડી હાથમાં આવી જાય તો એમાંથી આખી મૂર્તિ બનાવી નાખે, અને જે મૂર્તિ બને એની કેવડી મોટી કિંમત. એ કલાકારોને સાધન થોડા જોઈ છે, પણ માતાને શું જોઈએ? માતાને સાધન નથી જોતા, કારણ કે તો ઉત્તમ કૃતિ છે પરમાત્માની. ઉત્તમ કૃતિ એટલે જ નારી, અને નારીની અંદરની રચના એટલે ઉત્તમ કલાકાર. જેમાં બે જ વસ્તુ જોઈએ છે, માતાની વિચારધારા અને માતાની ભાવનાઓ. બે જ વસ્તુ જો સકારાત્મક બની જાય તો માતા ધૈર્ય બાળક આપી શકે એમ છે. ધૈર્ય બાળક ફરીથી આ એના સાધનો છે, એની આગળ છીણી નથી, એની પાસે અથોડી નથી, સાધન નથી દેખાતા તમને, પણ શું છે એની વિચારધારા. સીધી અસર શું કરે છે માતાનું? ચિંતન, મનન, એના વિચાર, એનો વ્યવહાર, એની ભાવનાઓ તરત જ બાળકને અસર કરે છે. બાળક એવું જ બને છે. એટલે ઉત્સવ છે, કારણ કે માતા બને છે પરમ સૌભાગ્ય છે. પરમ સૌભાગ્યશાળી એ નારી કે જે માતૃત્વને ધારણ કર્યું છે, એનો મોટો ઉત્સવ. અને ગર્ભમાં જે જીવાયો છે એને પણ જે અંદર મળી રહ્યું છે, જે 80% પાકું, 80% પાકું થઈ જાય છે 80%, એના પછી 18% પરિવાર રૂપી પાઠશાળામાં અને 2% માટે એને આખી દુનિયામાં રખડવાનું છે, આખી દુનિયામાં ફરવાનું 2% માટે. તો કેટલો મહત્વનો ગાળો, કેટલો મહત્વપૂર્ણ ગાળો માતાના ગર્ભથી શરૂ થાય છે. અને 9 માસમાંથી 3 મહિના તો એમ જ જાય છે. અને જે 3 મહિના પૂરા થાય માતા જાગૃત બની અને જીવાત્માને જન્મ પહેલાનો જે સંસ્કાર, પહેલાં જાણકારી કે જન્મ નથી થયો, તમે છો કોણ, તમે કોણ છો, એને ત્યાંથી જ માતા બતાવવા માંડે છે. અને પછી બાળક જન્મ લે છે. એટલે 6 મહિના માતા પણ ઉત્સવ અને બાળક પણ ગર્ભમાં ઉત્સવ ઉજવે છે. જો એ ઉત્સવ એટલો સુંદર થઈ જાય એ ઉત્સવ, તો 12ના તમામ ઉત્સવ, જેટલા ઉત્સવ આવશે એના જીવનમાં, એમાં પછી કંઈ કહેવાનું બાકી જ નથી. એટલો જ બાળક આનંદ કિલો એ ઉત્સાહની અંદર, તહેવારની અંદર એનો ઉત્સાહ, ઉમંગથી બાળક આગળ વધશે. પણ જો ગર્ભમાં ઉત્સવનું એને વાતાવરણ ન મળ્યું તો, માતા એને ઉત્સવ ન માન્યું તો, રોદરા રોઈ રહીને પૂરું કરવાનું, અરે રે આમ મને આમ થાય તેમ થાય, ને ગુસ્સો ને ચીડચીડાપણું ને એ જ વાતોની નિંદા ની કુથલી, ગમે એવો ખોરાક લારીમાં ઉભું રહીને ખાઈ લેવાનું, હોટલમાં ખાઈ લેવાનું, ક્યાંય ધ્યાન નહીં રાખવાનું, તો શું થશે? તો શું થાય? એ ઉત્સવ નથી. તો એ એટલો જ ઉત્સવ શબ્દ ગુરુદેવ આપી દીધો છે. જોજો તમે, એ ઉત્સવને સમજવા માટે એક નારી આજ પ્રયત્ન કરે તો આનાથી મોટો કોઈ ઉત્સવ નથી.
અને નારી કેટલી પરમ સૌભાગ્યશાળી છે, એક આત્મા અવતાર સુધી પહોંચવાની સંભાવના લઈને આવેલો છે આ પૃથ્વીમાં. એ તમારો મારો બધાનો આત્મા, ખાલી દેવી દેવતા નહીં, ખાલી મનુષ્ય મહામાનવ કે દેવમાનવ નહીં, અવતાર સુધીની સંભાવના તો તમામ આત્મામાં પડેલી હોય. આટલી વિશેષતાનો એક આત્મા, એમાં પાછું બીજો આત્મા જો આવી જાય ગર્ભમાં તો બે જીવ સોતી. શું કહીએ છીએ આપણે, શું કહીએ છીએ નારીને, બે જીવ સોતી છે. ક્યાંય વ્યવસ્થા દુનિયામાં કોઈ પાસે પુરુષ ગમે એટલા હોય બે જીવને સાચવી શકે ગર્ભમાં, નાના એવા ગર્ભમાં, નાની એવી કોથળીમાં, એમાં આત્મા, એમાં જીવ, બે જીવ સોતી આખો કલર બદલી જાય, રંગરૂપ બદલી જાય, આંખમાં તેજ આવી જાય, કપાળમાં તેજ આવી જાય, હાલતી એટલે ખબર પડે બે જીવ સુતી છે, કારણ કે બે આત્મા એક નથી હવે એની અંદર. તો એનાથી મોટો કોઈ ઉત્સવ છે બહેનો? છે નથી કોઈ દુનિયામાં મોટો ઉત્સવ? એ એક આત્મામાં આટલું બધું, એવો બીજો આત્મા અંદર આવે તો આ એક સમય કેટલો મહત્વપૂર્ણ છે નારીનો, માતાનો. શું માતા સમજે છે? માતા સમજે છે કારણ એ તો એમના યોજાશે. સંકુતલાઈ રોદ્રા નથી રોયા, નેગેટિવ વાત નથી કહી કે શું કામ મને પતિ ત્યાગ કરી દે ભાઈ, ઝુંબેશ નથી કહી રહ્યો, ખબર પડી કે હું માતૃત્વને ધારણ કર્યું જે થયું થઈ ગયું, પણ પડદો પાડી દીધો. જો એ પિતાએ ભૂલ કરી, મારું બાળક ભૂલ ન કરે, પડદો પડી ગયો, નેગેટિવ વિચાર જ નથી કર્યો અને અંતે ભરત આપી દીધો. વિપરીત પરિસ્થિતિમાં કોઈ સહાય વિના, કોઈ સગવડ વગર, મા સીતા પાસે કાંઈ જ નથી, કોઈ નેગેટિવ વિચાર નથી કે શું કામ આટલા ટાઈમ તો હું ક્યાં હતી, ક્યાંથી આવી, હજી આવી જ છું, ત્યાં શું કામ ત્યાં, કોઈ નેગેટિવ વિચાર નથી, સીધો પડદો પાડી દીધો. અને પિતા કરતાં સવાય બાળકો જો એ સમયમાં દેતા હોય માતાઓ, તો આ ક્યાં વાંધો પડે છે બહેનો? માતાઓને વાંધો ક્યાં છે? એટલે મેં ક્લાસ લઈ છે તમારે કે તમને ક્યાં વાંધો પડે છે, અને જેમ વાંધો પડે છે એને આપણે દૂર કરીએ છીએ. એના પૂરા ક્લાસ છે, એક દિવસની શિબિર છે, ત્રણ દિવસની છે, અને એક દિવસ તમારી પાસે નથી, ત્રણ દિવસ નથી, તો ખાલી બે કે ત્રણ જ કલાકની અંદર અમે શિબિર તમારે ત્યાં લેવા આવીશું. હમણાં જામજોપુર લીધી, હમણાં મોરબી અમે શિબિર લીધી. આશ્ચર્યચકિત બધા બહેનો હતા જ્યારે ડાન્સિંગ બેબી જોતા હતા કે માતા કેટલી આનંદ વિભોર થઈ ગઈ, એને ગીત ગાવાનું મન થયું, ત્યાં બેબી નાચે જ અંદર, ડાન્સ કરે છે બેબી, કેટલું સુંદર. જ્યારે જોશો તો ચિત્ર કેટલી અસર કરશે મગજમાં, બોલવાની અસર નહીં થાય, એટલી ચિત્રની અસર. પિક્ચર જોતા ને, કોઈની દીકરીની વિદાય હોય તો આપણે રડી પડીએ, અને કોઈ એકને દીકરા નાનપણનો દીકરો ગુજરી ગયો એવું ચિત્ર આવ્યું, એવું પિક્ચરમાં આવ્યું તો આપણે રડવા માંડતા હતા, કારણ અસર કેની થઈ ગઈ સીધી પિક્ચર. એટલે હવે સીધું અમે પ્રોજેક્ટરમાં તમને પડદા ઉપર બતાવીએ છીએ, બધું જ પડદા ઉપર આવી ગયું. એટલે હવે અમારે આવવું છે, અમારી ટીમને તમારા ગામ સુધી આવવું છે. આવીએ ને અમે બધા, હા હા, એટલે આવશું. એક દિવસની શિબિર લેશું, પહેલાં તમને ગમશે, પછી એનું લાંબુ લેશું, અમે એનાથી વધારે તમને બતાવશું, વધારે જાણકારી આપશું, પણ આવશું જરૂર. જેમ જેમ કોન્ટેક્ટ થતો જશે, તારીખ ગોઠવાતી જશે, એ રીતના ગર્ભોત્સવ તમે જોઈ રહ્યા છો, અહીંયા પણ છે, સામે પણ છે, અને તમારી પાછળ બધા બેનરો છે જેમાં બધા વાક્યો છે, એ માતા માટે છે. માતા જો ન દે ધ્યાન તો બાળક કેમ બને મહાન, કેવી રીતના મહાન બને? બાકી બનેલું છે, જો અંદર ના બન્યું તો બાળકને મકાન કાંઈ કામનું નથી, અંદર ના બન્યું તો રૂપિયાનું બેંક મળે બાળકને કાંઈ કામ નહીં આવે, કાંઈ કામનું જ નથી, કે તમારી મોટર ગાડી કે તમારી સુખ સુવિધા એ બાળક માટે કામની નથી. અંદર ન બન્યું તો, જો એક વખત ગર્ભમાં બની ગયું તો, જે 80% બની ગયું તો, હિટલર ગર્ભમાં જ બન્યા હતા, જનોની યુદ્ધનું આખું વાતાવરણ, મારકાપના વિચારો અને અભિમન્યુ પણ માતાના કોઠામાં જ બન્યા હતા, બહાર નથી બન્યા. હિટલરના જીવનમાં કોઈ ફેર ન પડ્યો, 80% પાકું થઈ ગયું, અને અભિમન્યુને એક થોડુંક કચાસ રહી ગઈ જે જોલું આવી ગયું, શું એ પાકું નહોતા કરી શકતા? પાકું કરી શકતા હતા, પણ ન થયું, ન સુકામ થયું, કારણ કે આ પ્રૂફ 80% માતાના ગર્ભમાં જ બને છે. ત્યાં પાકું થઈ ગયું, એમાં કોઈ પછી બહાર આવ્યા પછી, જન્મ લીધા પછી ફેરફાર ઓછા થઈ શકે છે. એટલે માતાઓ જાગૃત બને. આજના પ્રશ્નો દીકરા દીકરી બેના પ્રશ્નો છે ને, આજના કેમાં ઉણા ઉતરે છે? સંસ્કારના, અને એના સંસ્કાર પ્રમાણે સ્વભાવ, ગુણ અને પ્રકૃતિ, અને એના પ્રમાણે કોઈ દેવ બને છે, કોઈ દાનવ બને છે. તેની માટે માતાનો ગર્ભ અતિ મહત્વનો પ્રસંગ છે, છે ને છે. એક જ દાખલો બસ, કે માતાની અંદર હમણાં કીધું કે કરુણા, દયા, પ્રેમ અને મમતા, અને એક માતાની પીડા જે કોઈ દિવસ કોઈ જીવને સહન ન કરવી પડે, મોતથી પણ કારવી પીડા કોને સહન કરી? માતાઓ જન્મ દેવા ટાણે, એનાથી વધારે કોઈ પીડા દુનિયામાં ખરી? એમ કહેવાય ને, જીવ જાય ત્યારે જીવ આવે, એના સિવાય ન આવે. એ કારમી પીડામાંથી પસાર થવા વાળી નારીને કરુણા કેમ નથી, દયા કેમ નથી? એ કેમ ભૂલી ગઈ છે એની પીડાને? આજ ભૂલી કેવી રીતના ગઈ છે? જો એ પાછી એની સંવેદનાને જગાડી દેતો, એ પીડાને યાદ કરી લેતો, એક શેઠને સંતાન નહોતું, ઘણું બધું જ્યોતિષને આમ તેમ જપ તપ ને સાધનાને કરી કરી અને એને ઘરે બાળકનો જન્મ થયો. એટલો સુંદર દીકરાનો જન્મ થયો શેઠના ઘરે, પણ જેવો જન્મ થયો તો બાર જ્યોતિષ પણ બેઠા હતા,
અને કુલગુરુ બેઠા, મોટું પડી ગયું બેયનું, અને બેયનું મોટું પડી ગયું એટલે શેઠ સમજી ગયા કે આમાં કાંઈક વાંધો છે, દાળમાં કાળું છે. એટલે પૂછ્યું શું છે, તો કે એવો દીકરો પણ આના લગ્ન યોગ નથી, જો તમે લગ્ન કરશો એની સાથેનો મૃત્યુ યોગ છે. લગ્ન ન કરતા શેઠ આટલું વાર પાકી કરી નાખજો, ભૂલા ન પડતા, ભૂલ ન કરતા, એ કહી નહીં ગયા. અને દીકરો એટલો ડાયો અને હોશિયાર, એટલો ચતુર, એ ધીમે ધીમે મોટો થવા માંડ્યો, દેખાડો એટલો હતો, અને ધીમે ધીમે એટલો હોશિયાર, એટલો આગળ વધી ગયો, અને ચારે બાજુથી માગા આવવા માંડ્યા. દીકરો મોટો થયો, જોતા જોતા પિતા તો ભૂલી ગયા કે લગ્ન નથી કરવાનું, અને જ્યાં આટલા માગા આવ્યા ત્યાં સગાઈ થઈ ગઈ. અને સગાઈ પછી લગ્નની કંકોત્રી જ્યારે જ્યોતિષ પાસે પહોંચી, જ્યોતિષ તરત દોડતા ભાગતા આવ્યા, કુલગુરુ આવ્યા, પણ શું ભૂલ કરી ગયા છો, તમારે લગ્ન નતા કરવાના, આમના દીકરાને હવે શું થશે. અને પહેલાંના સમયમાં તો સગાઈ નહોતી તૂટતી બહેનો, સગાઈ તોડવી એ બહુ મોટી વાત હતી, લગ્ન તો ન તૂટે. અને હવે ન થાય કાંઈ, શેઠે કીધું કાંઈ ન થાય, હવે જે થયું થઈ ગયું, પણ હવે શું થયું, હવે કોઈ સમાધાન નથી. હવે રાતના મૃત્યુ તમારા દીકરાનું થશે 100% વાત સાચી. ઓલી નવી દીકરીને તો કાંઈ ખબર જ નથી, ન મોટા બિચારીને કાંઈ ખબર નથી. ઓલા બે જાગે છે, ઓલા રૂમમાં ગયા, ઓલા બાર જ બેઠા રહ્યા છે. બરાબર થોડોક સમય ગયો અને કારમી પીડા સાથે ભાઈ આવ્યો, મને કોઈ ખાવાનું આપો, મને કોઈ ખાવાનું આપો, તમારો મંડપ જોઈને હું આવ્યો છું. મંડપ જોયો ને મને એમ થયું કે લગ્નમાં અહીંયા લગ્ન હશે, અહીંયા કંઈક હોય તો હશે, કારણ કે મારા ઘર મારા બૈરાને સુવાવડ થઈ છે, 3 દિવસથી ખાવા નથી મળ્યું, વલખા મારે છે ખાવા માટે, સુવાવડીને કેવી કડકડી ભૂખ લાગે, મને તમારું એઠું જૂઠું મને ખાવાનું આપી દો. એનું દર્દ એની પીડા ઓલી સમજી દીધી, દીકરી તરત જ આવી હતી. મામા પડેલું હતું રૂમમાં, મામાટ હતું, નવી ચુંદડી હતી, ચુંદડીમાં બધું જ ઠળવી, ગાંઠ બાંધી, ધીમે ધીમે નીચે ઉતાર્યું. મેડી ઉપર હતા બે જણા, અને દીકરો તો દીકરાને નથી ખબર, એને ન ખબર પડી કે આ શું માગે છે, એની શું પીડા, ઓલી સમજી ગઈ કે પીડા છે શું. તરત બધું નીચે ઉતારવા માંડી, ઉપરથી કીધું ભાઈ આપ લઈ જાઓ, જલ્દી જાઓ અને તમે જલ્દી જમાડો. અને માં વલખા મારતી, ખાવાનું ખાવાનું દીયું, મને ભૂખ લાગી છે. અને ત્યાં તરત સરસ મજાની શેઠના દીકરાનું લગ્ન, એટલે મીઠાઈ કેવી સુંદર, અને જ્યાં એ ખાય છે ત્યાં એને તરત થોડુંક ખાધા પછી એને તરત કીધું આટલી સરસ મીઠાઈ કેના ઘરેથી લઈ આવ્યા, તો આપણા શેઠના દીકરાના લગ્ન. અને તરત જ એ જ ઘડી એને કીધું અખંડ સૌભાગ્ય હતું. બસ આટલો જ શબ્દ બોલાઈ ગયો નાગરથી, અંતકરણમાંથી માં નાગ આવ્યો છે ડસવા માટે. પેલા તો લાકડા હતા ઉપર, અને એમાં એ લાકડામાં જે સાપ આમ આમ કરતો જે આવતો હતો એમાં એ લાકડા ખસ્યા, અને બે લાકડા વચ્ચે નાગ આવીને નાક કપાઈ ગયો, એનો જીવ ગયો. દીકરો એમને સૂતો છે, બાપને બાપ જ્યોતિષ અને કુલગુરુ ત્રણેય બેઠા છે, આંખ ફાડીને બેઠા, જોવું નથી એવું, હમણાં ચીસ પડશે, રાડ પડશે, શું થશે. અને ત્યાં બાયણું ખોલીને દીકરી વહેલી સવારમાં ઉઠીને પગે લાગીને કાંપવા પૂછી, તમે અહીંયા કેમ બેઠા છો ગુરુ, અહીંયા કેમ ગુરુજી બેઠા છે, અહીંયા બધા તમે કેમ બેઠા છો, અહીંયા શું થયું. તો કાંઈ પૂછનાર નથી, જલ્દી રૂમમાં જઈ દોડી ભાગીને બાપ દીકરાને હલબલાવે છે, એમ કે આ દીકરા કાંઈ નહીં હોય, પણ દીકરો તો સૂતો હતો. જેવો હલબલાયો એટલે દીકરો ઊભો થઈ ગયો કે કાં પપ્પા શું થયું, અરે એની આંખો ચાર થઈ ગઈ, મારા દીકરાને કાંઈ નથી થયું. પછી કીધું બેટા શું બહેનું, રાતના કોઈ ઘટના ઘટી ગઈ, કુલગુરુએ કીધું બેટા રાતના શું બહેનું, તો કાંઈ નથી બહેનું, એક કોઈ ભાઈ એવા હતા એની વેદના એની પીડા એવી હતી, ખાવાનું દિયો ખાવાનું દિયો, સુવાવડી બાઈ હતી ઘરમાં ખાવાનું તું મેળું, મેં મારું મામાટ દઈ દીધું ચુંદડીમાં બાંધીને, બસ આટલું થયું બાકી નથી થયું. ત્યાં ઉપર જોયું તો નાગના બે ટુકડા ટેંગાતા હતા મરેલા, કે છે ને એક જીવનદાન આપી શકે છે નારી, એક યોગ બદલી શકે છે નારી, નારીમાં શું નથી, કંઈ તાકાત નથી, કંઈ શક્તિ નથી, આટલું ઊંધું પડેલું બેનો નિરાશ થવાની કોઈ જરૂર નથી. માં ઊંધું પડેલું હતું, માં ઊંધું પડેલું હતું, મા બાપને આંખ નથી, રાતપાટ નથી, એક જ વર્ષનું આયુષ્ય છે, અને ત્યાં દીકરી જઈને કહે છે કે હમણાં ઊંધા પડેલાને સોડું કરી દઉં, થાય કેમ નહીં, કારણ કે નારી તરીકે એક દીકરી તરીકે મને જન્મ આપ્યો છે. તમામ કલાકારી કૃતિ જો બનાવીને જ મોકલી છે તો એને ઠીક કરવા માટે વ્યવસ્થાપક છે નારી, હે એક ઉજાસ છે નારી અને વ્યવસ્થાપક છે. એટલે બેનો માતાનું સ્વરૂપ ગુરુ સમાન છે, પત્નીનું ધર્મચારીની બેન પ્રેરણાનું જરૂર છે, તો દીકરી ઘરની શોભા છે, એમાં માતાનો જવાબદારી વધારે છે છે અને છે. એટલે અમે આવશું તમારી ત્યાં અને આખી શિબિર કરીને જશું. એટલે સંતોષ માનજો, વિષય બહુ મોટો છે, કારણ કે કહેવાય એમ બધું નથી, બધું ખુલે એમ નથી. ઓમ શાંતિ. આભાર ચંદ્રાબેન. અમે ખેતરથી વાડીએથી જંગલને જાળીએથી સુણી સાદ આવ્યો. શાંતિ કુંજ હરિદ્વારમાં જે જાતની શિસ્તથી જે શાંતિથી જેવા આપણા કાર્યક્રમો કરેલા છે, આજે શાંતિ કુંજની યાદ આવી જાય એવો સુંદર મજાનો કાર્યક્રમ આપણે કર્યો. એના બધા સૌથી પહેલા યશભાગી તમે બધા છો, તમારા માટે તાલી વગાડો. આ શિસ્ત અને શાંતિ શાંતિકુંજમાં જોવા મળે, રાજા રામના દરબારમાં જોવા મળે, રાજા ભોજના દરબારમાં જોવા મળે,
એવી શાંતિ અને શિસ્ત તમે આજ બધાએ રાખી છે. અને આમ અભિનંદન આપો બધા, વાહ આમ કરો, આમ હું જોઉં છું અહીંથી, તમે તમને અભિનંદન આપો. હા બરાબર, આભાર ભરેલા મસ્તકને ઊંચે કોસેલું નથી, આમ તો મોજમાં આવીને હું આકાશ ઉપાડી લઉં છું. ખૂબ ખૂબ આભાર. મહેમાન જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ, જ્યાદા કી નહીં લાલચ હમકો થોડે મેં ગુજારા હોતા હૈ. હું ગાયત્રી પરિવારના ભાઈ બહેનોના વખાણ કરું છું ઉપરથી, એટલે વિનંતી છેલ્લી વાત, થોડોક જ કાર્યક્રમ છે. ગમતું મળે તો ગુંજે ના ભરીએ ને ગમતા નો કરીએ ગુલાલ. આ જે હું ગુલાલ કરું છું આપણો નથી, શાંતિકુંડના હરિદ્વાર પ્રતિનિધિ દિનેશભાઈ અને દિને આપણા દીનાબેન ત્રિવેદીનો આ ગુલાલ છે. એ બહુ રાજી થયા છે આપણા આજની શિસ્તથી, આપણી શાંતિથી. એટલે આ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અપેક્ષાઓ દૂર, અપેક્ષાઓ આપણે દુઃખ આપે પણ અપેક્ષા કરતા વિશેષ મળે ત્યારે પરમ આનંદ પ્રાપ્ત થાય છે, એવો પરમ આનંદ આજ આપણે બધા અનુભવી રહ્યા છીએ. 2000 માણસનો જમણવાર છે, રાત્રે 8 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે, પણ આજ સવારથી બધું શિસ્તબદ્ધ ચાલે છે. એટલે વચ્ચે આપનો મેં સમય લીધો, પણ આપ બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન.